નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી આવી હતી. નવસારીના ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળબળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી. ભાર્ગવ સાથે ભાવિકા હોટલ ગયા હતા જ્યાં ભાવિકાની લાશ મળી આવી હતી. ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા વ્યક્ત કરી હતી. હાલ આ અંગે નવસારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ કૃણાલ પટેલ છે. ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાઓ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે, ભાવિકાબેન, એમની લાશ મળી હતી. અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ. શું ઘટના બની, શું માંગ છે? હવે ઘટના એવી બની કે મેં બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેનને ઠેલું છે સિવિલ હોસ્પિટલમાં. સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરતથી મોડો લેટ લીધો. હત્યા થઈ એવું આશા ના સેમ.